અગિયાર તાલુકામાં કોઈ જગ્યાએ આપ દેખાતી નથી એમની થયેલી છે ત્યારે અમારા કમાન્ડને મેં ખડગેજીને બી લેટર લખેલા છે આગેવાનોને વીસ તારીખે લેટર લખેલા છે ચાર બધા આગેવાનો આવી નથી સંકલનમાં ટેલિફોનિક એમને બી સંમતિ આપેલી છે એ બધાની લાગણી અને માગણી સાથે હાઈ કમાન્ડને આજે અમે રજૂઆત કરીએ છીએ સંકલન મિટિંગ કરીને કે આ સીટ કોંગ્રેસની જ છે ને આટલા બધા મતદારો કોંગ્રેસને વરેલા હોય ત્યારે આ પરંપરાગત સીટ કોંગ્રેસ જીટીએમ છે આ વખત

आम आदमी पार्टी एक अच्छी पार्टी है मजबूत पार्टी है लेकिन अगर ये गठबंधन हो और डेमोक्रेसी जैसे चलती है विनेबिलिटी की बात होनी चाहिए कि सीट कौन जीतेगी इस अलायंस के हिसाब से और अगर अलायंस में जो विनेबल पार्टी है कांग्रेस पार्टी है इस गठबंधन भरूच भावनगर बैठक गठबंधन लड़ाश ત્યારે ભરૂચ ભાવનગર બેઠકથી આપ ઉમેદવાર લડશે સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે બંને બેઠકો કોંગ્રેસ આપ માટે છોડી શકે છે ગઠબંધન અંગે ચેતર વસાવાએ દાવો કર્યો કે ટૂંક સમયમાં તેને પણ જાહેરાત કરાશે અગાઉ ભરૂચ બેઠકથી આપે લેડિયાપાડાના એમએલએ ચેતર વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા તો તે બાદ ભાવનગર બેઠકથી બોટાદ એમએલે ઉમેશ મકવાણાને લોકસભાની બેઠકના ઉમેદવાર જાહેર કર્યા હતા અને આ ઉપરાંત હરિયાણામાં એક બેઠક આપના ઉમેદવાર લડશે તો બીજી તરફ ચંદીગઢની બેઠક કોંગ્રેસ લડશે અને આ તરફ ભરૂચમાં આમ આદમી પાર્ટીએ સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ કર્યો છે મંદિરે દર્શન કરી યાત્રાનો પ્રારંભ કર્યો છે રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ સીટ બેઠકોનો દોર ચાલુ છે જ્યારે આવનાર દિવસોમાં ભરૂચ લોકસભા પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે મને જ્યારે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષે જાહેર કર્યા છે ત્યારે ચોક્કસપણે હું માનું છું ઇન્ડિયા ગઠબંધનમાં ભરૂચ લોકસભા અમને મળશે અમને સ્વીકારશે અને અમે બધા સાથે રહીને કોંગ્રેસના તમામ સાથી મિત્રો અમે બધા સાથે રહીને આવનાર દિવસોમાં ભાજપને કઈ રીતના પરાસ્ત કરવાનો છે એ દિશામાં અમે કામ કરીશું